नमस्ते विद्यार्थी मित्रों, नवल स्कूल की ऑनलाइन एजुकेशन में आप सबनो हार्दिक स्वागत करूं छु। आज આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં આપણો ચેપ્ટર છે બીજું પ્રાણીઓમાં પોષણ। આજે આપણે નાના અંતરના પોષક દ્રવ્યનું શોષણ કેવી રીતના થાય છે એના વિશે વાત કરવાની છે। આપણા શરીરની અંદર આપણે લાસ્ટ લેક્ચર તો જ્યાં જઠર સુધીની આપણે ચર્ચા કરી હતી, હવે જઠરની પછી શું આવે છે તો કે નાનું આંતરડું આવે છે। નાના આંતરડામાં શું થાય છે કે જે ખોરાક આપણા શરીરની અંદર પાચન થયેલો હોય છે પછી ક્યાં જાય છે તો કે નાના આંતરડામાં જાય છે। અને નાના આંતરડાનું કામ શું હોય છે એ ખોરાક તો કે નાના આંતરડાનું કામ આપણા શરીરની અંદર એ ખોરાક આખા શરીરમાં સુપોજાવાનું હોય છે, વિવિધ જે પોષક દ્રવ્યો ખોરાક દ્વારા આપણને મળે છે બધા આપણા શરીરમાં પહોંચાડવાના હોય છે। આપણા શરીરની અંદર શું હોય છે કે રુધિર વાહિની હોય છે, નાના આંતરડા સાથે શું જોડાયેલી હોય છે તો કે રુધિર વાહિની જોડાયેલી હોય છે, એના દ્વારા આપણને શરીરમાં પહોંચાડી શકે છે પોષક દ્રવ્યો। તો આપણે આજે જોઈએ કે નાનું આંતરડું આપણા શરીરની અંદર શું પ્રક્રિયા કરે છે। નાનું આંતરડું અત્યંત ગુંચળાવાળી રચના ધરાવે છે, જો એ કેવું હોય તો કે આવી રચના આપણા શરીરની અંદર સુઈ ધરાવે છે। તો કે નાનું આંતરડું અત્યંત ગુંચળાવાળી રચના ધરાવે છે અને તે 7.5 મીટર લાંબુ છે। તે કેટલા મીટર લાંબુ છે તો કે 7.5 મીટર। આ તમારા વિકલ્પમાં તમને પૂછાઈ શકે કે નાનું આંતરડું કેટલા મીટર લાંબો છે તો કે 7.5 મીટર। નાના આંતરડાની અંદર પાચનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી શોષણની પ્રક્રિયા થવી ખૂબ જ જરૂરી છે। જો નાના આંતરડું જો હવે જઠરની અંદર પાચન ક્રિયા થઈ ગઈ પછી ખોરાક ક્યાં આવે છે તો કે નાના આંતરડાની અંદર આવે છે, એમાં કઈ પ્રક્રિયા થવી જરૂરી છે તો કે શોષણની પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? જો એમાં શોષણની પ્રક્રિયા ન થાય તો આપણા શરીરની અંદર વિવિધ જે આપણને પોષક દ્રવ્ય હોય છે એ મળી શકતા નથી। આ શોષણની પ્રક્રિયા માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના નાના શું આવેલા છે, પર્પજો આવેલા છે, એટલે કે નાના નાના એવા ઘણા છે ને આપણે શરીરની અંદર જે નાનું આંતરડું હોય છે એમાં પર્પજો આવે તેવા, એટલે કે આંગળી જેવા એની અંદર શું હોય છે રચના ધરાવતા ઘણા બધા જીવો આવેલા હોય છે, એ શું કરે છે એ બધા જે આપણો ખોરાક પાચન થયેલો હોય છે એ શોષણની પ્રક્રિયા ક્યાં કરે છે તો કે એ નાના આંતરડાની અંદર જે દિવાલ હોય છે એ અંદર જે પર્વત હોય છે એ કરે છે। જેવા નાના નાના પર્વતો આવેલા છે જેને શું કહેવામાં આવે છે તો કે રસાંકુરો કહે છે। જો આ રસાંકુરો કામ શું છે તો કે પાચિત જે ખોરાક છે એનું શોષણ કરવાનું કામ નાના આંતરડાની અંદર કરે છે। આ રસાંકુરો ખોરાકના પાચનમાંથી શોષણ સપાટીનું શું કરે છે વધારો કરે છે। જો આ રસાંકુરો આપણા શરીરની અંદર ન હોય તો શું થાય કે જે પાચિત ખોરાક છે એનું આપણા શરીરની અંદર શું થાય શોષણ થાય નહીં તો આપણા શરીરની આખી રચના શું થઈ જાય અસ્તવ્યસ્ત થઈ જાય, જે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે જે ખોરાક અહીંયા શું થયું તો કે શોષણ થઈ ગયું। હવે એ ખોરાક જે શોષણ થઈ ગયું હોય છે એ ખોરાક વિવિધ ભાગમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે તો કે આ રસાંકુરો છે એ આપણા શરીરની અંદર જે ખોરાક પાચિત થઈ ગયો પછી એનું શોષણ થયું અને પછી શોષિત ખોરાક ક્યાં પહોંચાડે છે આપણા શરીરના વિવિધ ભાગો છે એમાં પહોંચાડે છે। રસાંકુર પાસે નાની અને પાતળી શું હોય છે રુધિર વાહિની ઊંચું આવેલું હોય છે, એટલે કે રસાંકુરો એની પાસે શું આવેલું હોય છે કે નાની નાની રુધિર વાહિનીઓ હોય છે એ હોય છે, એ રુધિર વાહિનીઓ દ્વારા આપણા શરીરની અંદર જે આ શોષિત ખોરાક હોય છે એ પ્રદર્શન કરે છે એ પહોંચાડે છે, એટલે કે આપણા શરીરની અંદર આપણે જે અંદરથી ખોરાક નાખ્યો હોય એ પહોંચાડતા નથી પણ આપણા જઠરની અંદર જો આપણે આના પહેલાના લેક્ચરમાં શીખી કે ખોરાક શું થાય છે આખી પ્રક્રિયા થાય છે પછી શું થઈ જાય આખો ખોરાક સુધી જાય ત્યાં વલોવાય છે પછી સાવ ખોરાક કેવો થઈ જાય આપણે જે પહેલા ખોરાક રાખ્યો હોય એ પછી આપણા જે પેટની અંદર જાય એ ખોરાક સાવ અલગ હોય છે,
नाकी प्रक्रिया થઈ છે પછી નાના આંતરડાની અંદર જઈ ત્યાં પણ શું થઈ છે પ્રક્રિયા થઈ છે એટલે જી પ્રક્રિયા થઈ પછી એનું શું થાય શોષણ થાય ને શોષિત ખોરાક પછી રુધિર વાહિની એટલે કે આપણે શરીરની અંદર જી રુધિર રુધિર એટલે કે શું થાય લોહી એટલે કે અલગ અલગ જે આ લોહીની રુધિરની વાહિનીઓ છે એના દ્વારા એ પહોંચાડવામાં આવે છે એટલે કે ત્યાં આપણા શરીરનું શું બને છે રુધિર બનતું હોય છે જે પ્રોટીન શરીરમાં પૂરું પાડે છે રુધિરવાહિની આપણા શરીરને શું પૂરું પાડે છે પ્રોટીન એટલે કે જો આપણા શરીરમાં જે પ્રોટીનની અંદરને ખામી હોય છે એ કારણ શું હોય છે કે આપણે પૂરતો ખોરાક લેતા આવતા નથી એ ખોરાક ક્યારે શું થઈ છે વ્યવસ્થિત શોષણ થતું નથી એટલે આપણને શું નથી મળતું પ્રોટીન મળતું નથી તો એ કેવી રીતના મળે તો કે ગ્લુકોઝ એ ઓક્સિજન દ્વારા મળે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવે છે અને શક્તિ ઉત્પન્ન થાય છે જો એની પ્રક્રિયા શું હોય છે ગ્લુકોઝ અને ઓક્સિજન જે આપણા શરીરમાં આપણે ખોરાક મેળવ્યો હોય છે એમાં ગ્લુકોઝ અને ઓક્સિજન પ્રક્રિયા કરીને શું કરે છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવે છે અને શક્તિ એનાથી આપણા શરીરની અંદર શું થાય છે ઉત્પન્ન થાય છે છે ને નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે હવે જો મોટા આંતરડાની અને પછીની આપણી જે લેક્ચર છે એમાં આપણે વાત કરીશું એટલે કે જે અપાચિત ખોરાક છે જેનો આપણે પાચન કરી શક્યા નથી એ ખોરાક ક્યાં જાય છે મોટા આંતરડામાં અને મોટા આંતરડામાંથી શું થાય છે તો કે આપણા શરીરમાં એ પછી શું થાય તો કે મળદ્વાર દ્વારા એ બહાર નીકળે છે એટલે કે જેટલા આપણા શરીરને જરૂરી ખોરાક નથી એ બધો આપણા શરીરની બહાર નીકળી જાય છે એ મોટા આંતરડામાંથી પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્ક શું કરવાનું રહેશે કે આજે જેટલું આપણે ગોઠવણ કર્યું છે એ તમારે જે સાઈન